અમદાવાદ ખાતે કેનેડા ઇન્ડો પેસિફિક કોન્ક્લેવ 2023નું આયોજન, ભારત કેનેડા ઇકોનોમિક કોરિડોરમાં વેપાર અને રોકાણની સુવિધા આપવામાં મોખરે રહેલી ભારતની અગ્રણી દ્વિપક્ષીય સંસ્થા હોવાના કારણે આઈસીબીસીની ગુજરાત પ્રાદેશિક પરિષદ GRCA 6 જાન્યુઆરીએ અમદાવાદ ખાતે કેનેડા ઇન્ડો પેસિફિક કોન્ક્લેવ 2023નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં CEO સુશ્રી નાદિરા હમીદ, માનનીય માઇકલ ફોર્ડ નાગરિકતા અને બહુસાંસ્કૃતિકતા મંત્રી અન્ટોરિયો કેનેડા સરકાર ઉપસ્થિત રહ્યા હતા. કેમરોન મેકે ભારતમાં કેનેડાના હાઈ કમિશનરે જણાવ્યું હતું કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની ખૂબ જ સમજદારથી મિટિંગ શરૂ કરીને ભારતના G20 પ્રમુખપદ માટે કેનેડાના સમર્થન અને ગુજરાત અને કેનેડા વચ્ચે વધતા વેપાર અને રોકાણ સંબંધો અંગે ચર્ચા કરીને ગુજરાતમાં આ વર્ષે નવા વર્ષની શરૂઆત કરવા બદલ હું રોમાંચિત છું. BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્યની ઉજવણીમાં જોડાવાનું પણ મને સન્માન મળ્યું. મેં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી અને વાઇબ્રન્ટ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાઓને રૂબરૂ જોઈ. એકંદરે આ ખૂબ જ સફળ મુલાકાત રહી છે અને હું ભારત સાથે કેનેડાના વધતા જતા દ્વિપક્ષીય સંબંધો તેમજ ગુજરાત રાજ્ય સાથેના મહત્ત્વના સંબંધોને લઈને ઉત્સાહિત છું. એકાદ વર્ષ પહેલાં મને વિચાર આવેલો, આપણે વડીલોની સેવા કેવી રીતે કરી શકીએ. અમારા આશ્રમની અંદર એક શનિવારે મને વિચાર આવ્યો કે વડીલોને આપણે બોલાવીએ, તમને ભોજન કરાવીએ અને અમે સત્સંગ કરાવીએ. એમ કરીને અમે 10 વડીલોથી ચાલુ કરેલું આજે અમારું વડીલોનું વૃંદાવન. 1000 વડીલો દર રવિવારે આવે છે અને એમને અમે જોડીએ છીએ અને સત્સંગ કરી અને અમે ઘરે વિદાય કરીએ છીએ. એ જ રીતે આ અમે વડીલોના વૃંદાવન કાર્યક્રમ નિમિત્તે ભાગવત કથા રાખી, ભાગવત કથાના આપતા પ્રસંગે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને નીતિનભાઈ પટેલ સાહેબ એમના ગુરુ સાહેબે અહીં આવીને અમને પ્રોત્સાહિત કર્યા. એ બધાનો ખૂબ આભાર. અને અમે નવીન ગૌશાળાનું આયોજન કરી રહ્યા છીએ, એમાં પણ અમને સરકારશ્રીનો સહયોગ મળવાનો છે. અને નવીન ગૌશાળા માટે જયંતિભાઈ શ્યામલભાઈ પટેલે 11 ગાયનું દાન આપીને અમને પ્રોત્સાહિત કર્યા છે અને અમે એ રીતે આગળ વધી અને એક ગૌશાળા અને વડીલોનો વૃંદાવન કાર્યક્રમ સારી રીતે સુધી પાર પડે. એમાંથી અમારા જે ભાગવત કથામાં આવેલું ભંડોળ 1 કરોડ ઉપરની રકમ અમે વડીલોના વૃંદાવન કાર્યક્રમની અંદર કાયમી માટે વાપરવાના છીએ. સમાપન પ્રસંગે આપણા રાજ્યના મુખ્યમંત્રી વડાલી તાલુકાના ધામડી ગામે છેલ્લા 7 દિવસથી શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન પરમ વંદનીય શ્યામસુંદર મહારાજજી કરાવી રહ્યા છે. હજારો લોકોએ આ કથામાં ભાગ લીધો છે. આજે પૂર્ણાહુતિના દિવસે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ પૂર્વ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ધારાસભ્યો, સંસદ સભ્યો અને ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં ભેગા થયા છે. ભાઈ શ્રી જયંતિભાઈ પટેલ, એમનો પરિવાર સાથે એમના સૌ સહાધ્યાયી મિત્રો એ ખૂબ મહેનત કરી છે. છેલ્લા 1 મહિનાથી એમની જહેમતના કારણે આ કાર્યક્રમ સફળ થયો છે. સાથે સાથે આજે ગૌશાળાનું પણ લોકાર્પણ થયું છે. એ ભાવિ કાર્યક્રમ શરૂ થવાનો છે અને એમાં પણ તમામ સમાજના લોકો પોતાનો ફાળો આપે અને આ ગૌ માતાના કાર્યક્રમમાં ગાય માતાને સાચી રીતે સાચવવા માટે બધા જ લોકો મહેનત કરે એવી શુભેચ્છા અને શુભકામનાઓ.
વડાલી તાલુકાના દામણી ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર. ભાગવત કથાની પૂર્ણાહુતિ પ્રસંગે અને ગૌશાળાના શુભારંભના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું કરાયું હતું આયોજન. વડીલોના વૃંદાવનમાં મોટી સંખ્યામાં હાજર રહે છે વૃદ્ધો. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના દામણી ગામે ઉમિયા પરિવાર તથા અનક્ષેત્રી આશ્રમ ભક્તજનો અને ગ્રામજનો દ્વારા ગૌશાળાના શુભારંભના લાભાર્થી શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એક સપ્તાહના પૂર્ણાહુતિ પ્રસંગે સાબરની ધન્ય ધરા પર ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવા પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેક માર્ગદર્શન આપી સૌને ઉદ્બોધિત કર્યા હતા. આ પ્રસંગે ભગવત કથાના કથાકાર એવા શ્રીમદ શ્યામસુંદર મહારાજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં રમણલાલ વોરા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, ભીખુજી પરમાર સહિત અન્ય નામી અનામી મહાનુભાવો પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આવેલ સર્વ મહેમાનોનું સ્વાગત કરાયું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફૂલહાર, પાઘડી, શાલ ઉડાડી સન્માનિત કરાયા હતા, જેના દ્વારા સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એવા ગૌશાળાના સ્થાપક જયંતિભાઈ વી પટેલ દ્વારા 11 લાખ રૂપિયા જેટલી માતબાર રકમ આપી ગૌશાળાની સેવા અને વડીલોના વૃંદાવનનું સ્થાપન કરી એક સૂત્રતા સ્થાપિત કરી હતી. આવા ઉમદા કાર્યમાં તેમના નજીકના સહયોગી ગામના લોકોનો સાથ અને સહકાર મળતા આ કાર્ય થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરી તેમને આવા ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી બનાવવા બદલ સૌ લોકોનો આભાર માન્યો હતો.